આ તરફ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સુરતની મુલાકાતે છે, ત્યારે સુરતમાં તેમના આગમન સાથે જ વિશાળ શોભાયાત્રા કઢાઈ, જેમાં હિન્દુ સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના સ્વાગત માટે એક ક્રેન મંગાવવામાં આવી હતી, જેના પર બેસીને કેટલાક લોકોએ ફૂલ વર્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ધરપકડ થઈ હતી અને આખરે તેમનો નિર્દોષ છુટકારો થયો છે. ત્યારબાદ તેઓ પ્રથમ વખત સુરતની મુલાકાતે છે. હિન્દુ સંગઠન દ્વારા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું સ્વાગત કરવામાં આવ્યું. ચોરી કેસમાં છુટકારો, નિર્દોષ છુટકારો થયા બાદ પ્રથમ વખત તેઓ સુરત આવ્યા હતા. વડોદરાના 2654 કરોડના બેંક કૌભાંડ મામલે ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરતા ભટનાગર બંધુઓની 1122 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ડાયમંડ પાવરની બિલ્ડિંગ અને મશીનરી જપ્ત કરાઈ, તો કંપની માલિક ભટનાગરનો બંગલો પણ જપ્ત કરાયો. ભુજમાં 3 વિન્ડમિલ જપ્ત કરાઈ, તો સાથી કંપનીની 3 માળની હોટલ પણ કબજે લઈ લેવાઈ છે. કરોડના બેંક કૌભાંડ મામલે ભટનાગર બંધુઓની ધરપકડ કરાઈ, તેમની સંપત્તિ જે છે તે જપ્ત કરવામાં આવી છે. 1122 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી, જેમાં તેમની તમામ કંપની, તેમનો બંગલો, સાથી કંપનીની પણ જપ્તી કરવામાં આવી છે. તરફ ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો, જેમાં બીકોમ સેમેસ્ટર 4 પરીક્ષાની હોલ ટિકિટમાં છબરડો બહાર આવ્યો છે. હોલ ટિકિટમાં વિદ્યાર્થિનીઓની જગ્યાએ વિદ્યાર્થીઓના ફોટા છપાયા, તો અનેક વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં નામ અને ફોટોમાં વિસંગતતા જોવા મળી. વિદ્યાર્થિનીઓના બદલે વિદ્યાર્થીના ફોટા છપાયા, તદુપરાંત કેટલીક વિસંગતતા પણ હોલ ટિકિટમાં જોવા મળી, જેમાં નામ વિદ્યાર્થિનીનું હતું પરંતુ ફોટો કોઈ અન્ય વિદ્યાર્થીનો હતો, જેમાં નીચે પાસપોર્ટ સાઇઝનો વધુ એક ફોટો લગાવી તેમાં સ્ટેમ્પ લગાવીને આ હોલ ટિકિટ યુઝ કરવામાં આવી છે. અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં નાપાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. MSW વિભાગના 3 વિદ્યાર્થીઓ દ્વારા પ્રદીપ પ્રજાપતિ સામે ફરિયાદ કરાઈ હતી, ત્યારે સેમેસ્ટર 3 પાસ હોવા છતાં આ 3 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા. આ મામલે RTI કરી ઉત્તરવહી માંગવામાં આવી, જે દ્વારા આ ખુલાસો થયો છે. આ મામલે પેપર તપાસનાર પ્રોફેસરો હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. તો આ મામલે પેપર તપાસનાર પ્રોફેસરો જે છે તે હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. RTI કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે ખુલાસો થયો છે. 3 વિદ્યાર્થીઓ સેમેસ્ટર MSW સેમેસ્ટર 3 જે વિદ્યાર્થીઓ છે તે પાસ હોવા છતાં 3 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા. તપાસ કરવામાં આવશે કે આખરે કઈ રીતે આ ગેરરીતિ આચરાઈ. વાત સુરતની કરીએ તો સુરતમાં બાળકના અપહરણ બાદ આખરે છુટકારો થયો છે. સચિનના સાયનાથ સુડા સેક્ટરની આ ઘટના છે, જ્યાં 6 બાળકનું અપહરણ એક મહિલા દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે અપહરણ બાદ મહિલા બાળક સાથે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને મહિલાને ઝડપી પાડી. ઝડપાયેલી મહિલાનું નામ સંજુ ઉડિયા છે. તેણે બાળકનું કેમ અપહરણ કર્યું તે મામલે હવે પોલીસ પૂછપરછ કરી રહી છે. મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશનનો એક દિલધડક વિડીયો સામે આવ્યો. પ્લેટફોર્મ પર 3 શખ્સો વચ્ચે બબાલ થતા એક વ્યક્તિને પ્લેટફોર્મ પરથી ધક્કો મારી દેવામાં આવ્યો. યુવકને જ્યારે ટ્રેક પર ધક્કો આપવામાં આવ્યો, બરાબર તે જ સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ અને તેનું મોત નિપજ્યું. રેલવે પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ આરોપીઓની ઓળખ હજુ સુધી નથી થઈ. આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કુર્લા રેલવે પોલીસે ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની તપાસ શરૂ કરી છે. આગામી 1 મે થી 31 મે સુધી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં તળાવોના શુદ્ધિકરણનું અભિયાન હાથ ધરશે. જૂન મહિના પૂર્વે જળસંચય માટે તળાવ ઊંડા કરવા સહિતની કામગીરી હાથ ધરાશે, તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે. જૂન મહિનામાં ચોમાસું બેસે
એ પહેલા આખો મે મહિનો, અત્યારે જે જળ સંગ્રહની જે કેપેસિટી છે એને વધારી તળાવ ઊંડા કરવા, નદી પુનઃજીવિત કરવી, પાણી પુરવઠાની લાઈનોના લીકેજ બંધ કરવા, નર્મદાની કેનાલો સાફ કરવી, જંગલમાં પણ ફોરેસ્ટમાં એ ડાળી ઝાકરા નદીઓમાંથી ચેકડેમમાંથી દૂર કરવા, પોલ્યુશન નદીમાંથી દૂર કરવું, બારમાસી નદી ઉપરના વૃક્ષારોપણ કરીને કાંઠાઓની જાળવણી કરવી, આ પ્રકારનો સમગ્ર કાર્યક્રમ રાજ્ય સરકારે ઉઠાવ્યો છે. આખી સરકાર એક મહિનો આ અભિયાન કરશે. સાથે જનતાને જોડાવા આહવાન કરું છું. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ પણ આમાં કોન્ટ્રીબ્યુટ કરે. નર્મદા જિલ્લાની 3 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. કુંવરપુરા ગામના પ્રથમ સરપંચ તરીકે નિરંજન વસાવા વિજય થતા આજે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. કુંવરપુરા ગામનો આઝાદીના 70 વર્ષ બાદ પ્રથમવાર ગ્રામ પંચાયતમાં સમાવેશ થયો હતો. 22 તારીખે યોજાયેલ ચૂંટણી બાદ આજે સવારે મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ. ભારે રસાકસી બાદ યુવાન નિરંજન વસાવા વિજેતા જાહેર થયા. તેઓએ જણાવ્યું કે લાંબા સમય બાદ અમારા ગામને સ્વરાજ પ્રાપ્ત થયું છે, એટલે સૌ ગ્રામજનો હળીમળીને વિકાસ કરીશું અને ગામને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં પ્રયત્ન કરીશું. 70 વર્ષ પછી અમને કુંવરપરા ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો અને આજે અમારું 22 તારીખે ઇલેક્શન વોટિંગ હતું ફર્સ્ટ ટાઈમ આજે 70 વર્ષ બાદ, અને આજે 24 તારીખે અમે પ્રથમવાર અમારા ગ્રામ પંચાયતમાં કુંવરપરામાં હું સરપંચ તરીકે ચૂંટાઈને આવેલો છું, અને આવનારા દિવસોમાં અમે આખા ગ્રામજનો થઈ અમારા ગામનો વિકાસ કરશું. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આજે આપણે મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી, અને તેમાં ખાસ કરીને કુંવરપુરાને આઝાદી પછી પહેલીવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો છે. અત્યાર સુધી કુંવરપુરા બજરવાડામાં સંયુક્ત રીતે ચાલતું હતું, પરંતુ તેમને અલગ વિભાજનથી કુંવરપુરા ગ્રામ પંચાયત નવી અસ્તિત્વમાં આવી અને કુંવરપુરાની ચૂંટણી પણ શાંતિપૂર્ણ પૂરી થઈ અને આજે મતગણતરી પણ શાંતિ રીતે પૂર્ણ થઈ ગયેલ છે. અને કુંવરપુરાના સરપંચો અને ગ્રામ પંચાયતના બધા જે ચૂંટાયેલા વોર્ડ સભ્યોને હું ખાસ હાર્દિક અભિનંદન આપું છું. સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું છે.